હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં. આજે આપણે બનાવીશું સોડા કે મિલ્ક પાવડરની ઝંઝટ વગર એકદમ ઝડપથી બની જાય તેવા ઘઉંના લોટના ગુલાબજાંબુની રેસીપી. તો આ ગુલાબજાંબુ બનાવવામાં એકદમ ઓછો સમય લાગશે અને ઘરમાં જ રહેલી સામગ્રીઓમાંથી તમે એકદમ ઝટપટ આ ગુલાબજાંબુ બનાવીને તૈયાર કરી શકશો. તો ચાલો બનાવીએ. રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, વધુમાં વધુ શેર કરજો, અને હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલા બેલ આઇકન બટનને પ્રેસ કરજો, એટલે મારી દરેક નવી રેસીપીની નોટિફિકેશન્સ તમને ડાયરેક્ટ મળી જશે. તો ચાલો બનાવીએ. તેના માટે સૌથી પહેલાં તો આપણે ગેસ ઉપર એક પેન રાખીશું અને તેમાં એક ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરી દઈશું. અને હવે તેમાં એક કપ ઘઉંનો લોટ ઉમેરીશું. તો આપણે નોર્મલ જે રોટલી બનાવવા માટે ઘઉંના લોટનો યુઝ કરતા હોઈએ એ જ ઘઉંનો લોટ લઈશું. અને હવે લોટને ઘી સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. તો અહીંયા આ રીતે આપણે ઘીને લોટમાં શેકીશું એટલે લોટની કચાશ દૂર થઈ જશે અને ગુલાબજાંબુ ખાવામાં પણ બહુ જ સરસ લાગશે. તો અહીંયા ખાસ તમારે ગેસની ફ્લેમ લો રાખીને જ ઘઉંના લોટને શેકવાનું છે અને જ્યાં સુધી ઘઉંના લોટનો હલકો એવો કલર બદલાઈ ના જાય ત્યાં સુધી તેને લો ગેસની ફ્લેમ પર આ જ રીતે ચલાવતા જઈને શેકી લઈશું. તો અહીંયા લોટને તમારે હાઈ ગેસની ફ્લેમ પર બિલકુલ નથી શેકવાનો. જો તમે હાઈ ગેસની ફ્લેમ પર શેકશો તો લોટ બળી જશે અને ગુલાબજાંબુ ખાવામાં બિલકુલ પણ સારા નહીં લાગે. તો લો ગેસની ફ્લેમ પર જ આપણા લોટનો હલકો એવો કલર ચેન્જ ના થઈ જાય ત્યાં સુધી આ જ રીતે ચલાવતા જઈને શેકી લઈશું. તો અહીંયા લોટને શેકતા મને લગભગ 10-1 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો લોટનો હલકો એવો કલર બદલાઈ ગયો છે. તો આ રીતે લોટનો કલર બદલાવો જોવે પણ લોટ બળી ના જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. અને લોટમાંથી એકદમ સરસ એવી સ્મેલ પણ આવવા લાગી છે. તો હવે આ જ સ્ટેજ ઉપર આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને હવે લોટને આપણે આ રીતે બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. તમે બાઉલની જગ્યાએ કોઈ પણ એક પ્લેટમાં પણ આ લોટને ટ્રાન્સફર કરી શકો છો. અને હવે આ રીતે આપણે લોટને આખા બાઉલમાં સ્પ્રેડ કરી લઈશું એટલે લોટ એકદમ સરસ રીતે ઠંડો થઈ જશે. અને જ્યાં સુધી આપણો લોટ ઠંડો થાય છે ત્યાં સુધી આપણે ગુલાબજાંબુ માટેનું સુગર સિરપ બનાવીને તૈયાર કરી લઈશું. તો તેના માટે ફરી એ જ પેનમાં એક કપ ખાંડ ઉમેરીશું અને હવે તેમાં 1/4 કપ પાણી ઉમેરી દઈશું. તો અહીંયા મેં 1 કપ જેટલું પાણી ઉમેરી દીધું અને હવે ફરીથી ઉપરથી 1/4 કપ જેટલું પાણી ઉમેરી દઈશું. અને હવે હાઈ ગેસની ફ્લેમ પર ખાંડને પાણી સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને આપણી બધી જ ખાંડ એકદમ સરસ રીતે મેલ્ટ ના થઈ જાય ત્યાં સુધી તેને આ જ રીતે ચલાવતા જઈશું. અને હવે આપણા સુગર સિરપમાં એકદમ સરસ ફ્લેવર લાવવા માટે તેમાં 1 ચપટી જેટલો એલાયચી પાવડર ઉમેરી દઈશું. અહીંયા તમે આખી એલાયચીનો ઉપયોગ પણ કરી શકો છો. તો આ રીતે આપણે થોડોક એલાયચી પાવડર ઉમેરીશું એટલે આપણા સુગર સિરપમાં એકદમ સરસ એવો ટેસ્ટ આવશે. એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને બધી જ ખાંડને એકદમ સરસ રીતે મેલ્ટ થવા દઈશું. તો અહીંયા આપણે આ ગુલાબજાંબુ માટે કોઈ જ 1 તારની કે 2 તારની ચાસણી નથી કરવાની. આપણું સુગર સિરપ મધ જેવું થોડુંક ચીકણું ના થઈ જાય ત્યાં સુધી જ આપણે તેને ઉકાળીશું. તો અહીંયા થોડીક જ વારમાં તમે જોઈ શકો છો આપણી બધી જ ખાંડ એકદમ સરસ રીતે મેલ્ટ થઈ ગઈ છે. તો હવે આપણું સુગર સિરપ થોડુંક ચીકણું થયું છે કે નહીં આપણે તે ચેક કરી લઈશું. તો હજી આપણું પ્રોપર રીતે સુગર સિરપ મધ જેવું ચીકણું નથી. તો ફરીથી આપણે થોડી વાર માટે આ રીતે સુગર સિરપને ઉકળવા દઈશું. તો થોડી વાર પછી ફરી પાછું આપણે આ રીતે સુગર સિરપને ચેક કરી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો આપણું સુગર સિરપ આ રીતે થોડુંક મધ જેવું ચીકણું થવા લાગ્યું છે. તો હવે આ જ સ્ટેજ ઉપર આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું. આનાથી વધારે આપણે બિલકુલ નહીં થવા દઈએ અને હવે પેનને સાઈડ ઉપર રાખીશું. અને અહીંયા આપણો લોટ એકદમ સરસ રીતે ઠંડો થઈ ગયો છે. તો હવે તેમાં 1/4 ટીસ્પૂન જેટલો એલાયચી પાવડર ઉમેરી દઈશું. તેનાથી બહુ સારો એવો ફ્લેવર આવશે. હવે મોણ માટે 1 ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરી દઈશું. અહીંયા તમે ઘરની બનાવેલી 1 ટેબલ સ્પૂન જેટલી મલાઈ પણ ઉમેરી શકો છો. અને હવે બધી જ વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું એટલે આપણું મોણ લોટમાં એકદમ સરસ રીતે લાગી જશે. તો આજે આ ગુલાબજાંબુમાં આપણે સોડા કે મિલ્ક પાવડરનો બિલકુલ પણ ઉપયોગ નથી કરવાના. તો પણ આપણા ગુલાબજાંબુ એકદમ સરસ સોફ્ટ બનશે. પણ જો તમને વધારે સોફ્ટ જોઈતા હોય તો તમે થોડોક 1/4 ટીસ્પૂન જેટલો સોડા ઉમેરી શકો છો.
અહીંયા મેં ઘીને લોટ સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લીધું છે અને આ રીતે આપણે લોટને ભેગો કરીએ તો તમે જોઈ શકો છો લોટ એકદમ સરસ રીતે ભેગો થાય છે, મીન્સ કે આપણા લોટમાં ઘીનું મોણ એકદમ સરસ રીતે લાગી ગયું છે। તો હવે અહીંયા મેં 1/4 કપ જેટલું દૂધ લઈ લીધું છે, તો હવે આપણે થોડું થોડું દૂધ ઉમેરતા જઈશું અને લોટ બાંધી લઈશું। તો અહીંયા ગુલાબજાંબુ બનાવવા માટે આપણે સોફ્ટ રોટલી જેવો લોટ બાંધીને તૈયાર કરીશું। બિલકુલ આ જ રીતે આપણે થોડું થોડું દૂધ ઉમેરતા જઈશું અને સોફ્ટ અને સ્મૂથ લોટ બાંધીને તૈયાર કરી લઈશું। તમારો લોટ હાર્ડ ના થઈ જાય એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું, નહીં તો જ્યારે તમે ગુલાબજાંબુને ફ્રાય કરશો ત્યારે તમારા ગુલાબજાંબુ તેલમાં છૂટા પડી જશે। અહીંયા મેં બધું 1/4 કપ જેટલું દૂધ યુઝ કરી લીધું છે અને ફરી પાછું 1/2 કપ જેટલું દૂધ લઈ લીધું છે। તો ફરીથી આપણે આ રીતે થોડું થોડું દૂધ ઉમેરતા જઈશું, મસળતા જઈશું અને સોફ્ટ અને સ્મૂથ લોટ બાંધી લઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો મેં આ રીતે રોટલી જેવો સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરી લીધો છે અને આટલો લોટ બાંધવામાં મારે અહીંયા 1/4 કપ જેટલું દૂધ વધ્યું છે, એટલે અહીંયા ટોટલી મેં 1/2 કપ જેટલા દૂધનો યુઝ કર્યો છે। તો અહીંયા દૂધનું પ્રમાણ વધારે કે ઓછું થઈ શકે છે, તમે કઈ ક્વોલિટીના ઘઉંના લોટનો યુઝ કરો છો તેના ઉપર ડિપેન્ડ કરશે। હવે ઉપરથી આ રીતે 1 ટીસ્પૂન જેટલું ઘી ઉમેરી દઈશું અને ફરીથી આપણા લોટને એકદમ સરસ રીતે મસળીને સ્મૂથ કરી લઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો આપણા ગુલાબજાંબુ બનાવવા માટે એકદમ પરફેક્ટ સોફ્ટ અને સ્મૂથ લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે આ લોટમાંથી થોડો થોડો લોટ લઈશું અને હવે મીડિયમ સાઇઝના બોલ્સ બનાવીને તૈયાર કરી લઈશું। તો અહીંયા તમારે આ રીતે વધારે પડતા મોટા ગોળા નથી બનાવવાના, આપણે જ્યારે તેને તળીશું અને ત્યાર પછી સુગર સિરપમાં નાખીશું એટલે તેની સાઇઝ કરતાં થોડાક ફૂલશે, એટલે આ રીતે મીડિયમ સાઇઝના એકદમ સ્મૂથ બોલ્સ બનાવીને તૈયાર કરી લઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો આપણા બોલ્સમાં બિલકુલ પણ ક્રેક્સ નથી આવ્યા। જો આ સ્ટેજ ઉપર તમારો લોટ હાર્ડ હશે તો જ્યારે તમે તેને ફ્રાય કરશો ત્યારે તે તેલમાં છૂટા પડી જશે। તો બિલકુલ આ જ રીતે મીડિયમ સાઇઝના બધા ગોળા બનાવીને તૈયાર કરી લઈશું। તો આટલા લોટમાંથી તમારા કમસે કમ 15-16 જેટલા ગુલાબજાંબુ બનીને તૈયાર થશે। અહીંયા તમે જોઈ શકો છો મેં બિલકુલ આ જ રીતે બધા ગોળા બનાવીને તૈયાર કરી લીધા છે અને અહીંયા 15-16 જેટલા આપણા ગુલાબજાંબુ બનીને તૈયાર થશે। તો હવે આપણે તેને ફ્રાય કરી લઈશું। તો તેલને મેં પહેલાથી જ ગરમ કરવા માટે રાખી દીધું હતું અને આપણું તેલ એકદમ સરસ રીતે ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ લોટું મીડિયમ સાઇડ રાખીશું અને હવે બનાવેલા બધા ગોળાને આપણે આ રીતે તેલમાં ઉમેરતા જઈશું। તો એકવારમાં તમારી કડાઈમાં જેટલા આવે એટલા બધા જ ગોળા તમારે ઉમેરી દેવાના। અહીંયા મેં ટોટલી બધા જ ગોળા એક જ વારમાં ઉમેરી દીધા છે। તો અહીંયા તમારે તરત તેને ચમચાથી કે ઝારાથી નથી પલટવાના, આપણે આ રીતે કડાઈથી થોડુંક તેલને ઉપર નીચે કરીશું એટલે ઉપરથી પણ તેલનું કોટિંગ એકદમ સરસ એવું થઈ જશે। અને હવે લગભગ 1 મિનિટ જેવું થઈ જાય ત્યાર પછી આપણે આ રીતે ઝારાથી તેને અલટતા પલટતા જઈશું અને લાઇટ ગોલ્ડન બ્રાઉન કલર જેવા થાય ત્યાં સુધી ફ્રાય કરી લઈશું। તો અહીંયા તળતી વખતે તમારે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે હાઈ ગેસની ફ્લેમ પર બિલકુલ પણ નથી તળવાનું, જો તમે હાઈ ગેસની ફ્લેમ પર તળશો તો ઉપરથી તો બ્રાઉન થઈ જશે પણ અંદરથી કાચા રહેશે અને જો અંદરથી કાચા રહેશે તો ગુલાબજાંબુ ખાવામાં બિલકુલ પણ સારા નહીં લાગે। તો ગેસની ફ્લેમ આપણે લોટું મીડિયમ સાઇડ રાખીશું અને જ્યાં સુધી લાઇટ ગોલ્ડન બ્રાઉન કલર જેવા ના થાય ત્યાં સુધી તેને ફ્રાય કરી લઈશું। તો અહીંયા થોડીક જ વારમાં તમે જોઈ શકો છો આપણા ગુલાબજાંબુમાં આ રીતે લાઇટ ગોલ્ડન બ્રાઉન કલર આવવા લાગ્યો છે, પણ હજી પણ બજારમાં જેવા ગુલાબજાંબુનો કલર હોય છે તેવો કરવા માટે આપણે તેને થોડી વાર માટે ફ્રાય કરીશું। તો અહીંયા થોડીક જ વારમાં તમે જોઈ શકો છો આપણા બધા જ ગુલાબજાંબુમાં એકદમ સરસ એવો લાઇટ ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે। તો હવે આ રીતે આપણે બધું જ તેલ એકદમ સરસ રીતે નિતારી લઈશું અને હવે આપણે જે સુગર સિરપ બનાવીને તૈયાર કરેલું તેમાં આપણા ગુલાબજાંબુને ઉમેરી દઈશું। તો તમારે તરત જ આ રીતે સુગર સિરપમાં ગુલાબજાંબુ ઉમેરી દેવાના છે અને હવે ફરીથી આપણે સુગર સિરપવાળી પેનને આ રીતે ગેસ ઉપર રાખીશું અને ગેસને ઓન કરી દઈશું અને હવે આપણે આ રીતે પેનને ઉપર નીચે કરીને બધા જ સુગર સિરપને ગુલાબજાંબુથી એકદમ સરસ રીતે કોટ કરી લઈશું અને હવે ફક્ત 2 મિનિટ માટે આપણે સુગર સિરપને ગરમ કરી દઈશું। તો વધારે નહીં, ફક્ત તમારે 1-2 મિનિટ માટે સુગર સિરપને આ રીતે ગરમ કરી લેવાનું છે અને હવે 2 મિનિટ જેવું થઈ જાય એટલે તરત જ આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું।
ને 30 મિનિટ માટે આપણા ગુલાબ જાંબુને આ જ રીતે સુગર સિરપ માં રાખીશું એટલે છેકંદર સુધી સુગર સિરપ જશે અને આપણા ગુલાબ જાંબુ એકદમ સરસ એવા ફૂલેને જ્યુસી અને એકદમ સોફ્ટ બનશે. તો અહીંયા લગભગ 30 મિનિટ જેવું મેં ગુલાબ જાંબુને રાખી દીધું હતું અને તમે જોઈ શકો છો તેની સાઈઝ કરતા ડબલ ફૂલીને એકદમ સ્મૂથ અને સોફ્ટ અને જ્યુસી બનીને તૈયાર થયા છે. તો તમે ક્યારે આ રીતે સોડા કે મિલ્ક પાવડરનો ઉપયોગ કર્યા વગર ઘઉંના લોટના ગુલાબજાંબુ ના બનાવ્યા હોય તો એકવાર આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો. ઘરની સામગ્રીમાંથી એકદમ ઝડપથી બની જશે. અને આજની મારી રેસિપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. અને જો રેસિપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, વધુમાં વધુ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન બટનને પ્રેસ કરજો એટલે નવી રેસિપીના નોટિફિકેશન આવશે. થેન્ક યુ ફોર વોચિંગ.